હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક મસ્ત મજાની ફરાળી રેસીપી ઘણા ટાઈમ પછી શેર કરવાના છીએ. તો આગળની પ્રોસેસ જોજો. ફરાળી વાનગી કઈ છે તે આપણે પહેલાં ગ્રીન ચટણી બનાવી લઈશું. ફરાળી ગ્રીન ચટણી, એના માટે મેં ટોપરા લીલું નાળિયેર લીધું છે, આદુ, મરચાં, ખાંડ, મીઠું, થોડા સિંગદાણા, એક રસ થાય એ માટે શેકેલા સિંગદાણા પોતરા કાઢેલા છે, અને ધાણા, બહુ બધા ધાણા નાખવાના, અને લીંબુનો રસ નાખીને એને ક્રશ કરી નાખવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે સેમી ક્રશ થઈ છે, હજી સાવ ક્રશ નથી થઈ. એક નાના લીંબુનો રસ આમાં નાખ્યો છે. હવે આમાં થોડું દહીં નાખશું આપણે. દહીં નાખવાથી ચટણી મસ્ત સ્મૂધ અને ટેક્સચર સારું આવે છે, અને ચટણી પણ મસ્ત થાય છે. તો હવે પાછું આપણે ક્રશ કરી દઈએ. તો હવે જોઈ લઈએ કે ચટણી કેવી થઈ છે. જો એકદમ મસ્ત થઈ ગઈ છે. આમાં થોડું પાણી નાખ્યું હતું, એક કપ જેટલું. મસ્ત ચટણી થઈ ગઈ છે. ટેસ્ટમાં હવે તમારે સ્વીટનેસ જોતી હોય વધારે તો થોડી સિંગ પેલો સાકર નાખવાની, ખાટી જોતી હોય તો લીંબુ થોડું વધારે નાખવાનું, અને ચટણી તૈયાર છે. તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ફરાળી પેટીસ. તો એના માટે મેં બટેકા બાફી લીધા છે, લીલું નાળિયેર એક નાળિયેર જેટલું છે ક્રશ કરી લીધું છે, શેકેલા સિંગદાણા પૂતરા કાઢીને ક્રશ કરી લીધા છે, અજકચરા કિસમિસ લીધી છે, કાજુ લીધા છે, ધાણા લીધા છે, આદુ મરચાંની પેસ્ટ છે, દળેલી સાકર છે, લીંબુનો રસ છે, અને મીઠું છે. આ બધું આપણે મિક્સ કરી દઈશું. હળવા હાથે મિક્સ કરવાનું છે આ બધું. એમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું સ્વાદ અનુસાર, લીંબુનો રસ નાખીશું, અને ખાંડ નાખીશું, સાકર દળેલી. સ્વાદ અનુસાર સિંગું મીઠું નાખીશું, અને આ બાઇન્ડિંગ થાય ને એટલું જ બટેકું નાખવાનું છે, વધારે નથી નાખવાનું. બટેકાને હાથે જ મિક્સ કરવાનું છે, અને આ બધું મિક્સ કરી દેવાનું છે. ગોળા વળે ને એવું પૂરણ બનાવવાનું છે તૈયાર. જો મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે નાના નાના એટલા લુવા લઈને ગોળા વાળી દઈએ. નાની નાની, બહુ મોટી ગોળી નથી વાળવાની. હું એક બતાવી દઉં, આવડી આવડી ગોળી વાળવાની છે. મસ્ત મજાના પૂરણના ગોળા વળી ગયા છે. હવે આપણે ઉપરના લેયરનું તૈયાર કરીશું. તો એના માટે આપણે અહીંયા બટેકા બાફી નાખ્યા છે, એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું, અને થોડો તપકીરનો લોટ નાખશું. ફરાળી લોટ વધારે પડતો નથી નાખવાનો, બટેકાનું પાણી શોષી લઈને એટલો જ નાખવાનો. જો વધારે લોટ પડી જશે તો પછી લુવા જ્યાં તમે વાળાયા છે ત્યાં કિનારીથી ખુલ્લા પડી જશે, એટલા માટે વધારે નથી નાખવાનો, જરૂરિયાત મુજબ લેવાનો છે. આપણે મિક્સ કરીએ. બસ હવે થોડો ઉપરનો લોટ મસ્ત બંધાઈ ગયો છે, તો એની આ રીતે થેપલી કરી અને વચ્ચે આ જે પેલા વાળ્યા હતા એ લુવો એક એક મૂકી મસાલો, અને આમ બધી સાઈડથી બંધ કરી ગોળા વાળી દેવાના છે. તો જો મસ્ત મજાના ગોળા વળી ગયા છે પેટીસના. હવે આપણે બધા વાળી લઈએ, પછી તળી નાખીને પછી હું તમને આગળ રેસીપી બતાવું. જો મસ્ત મજાનું તેલ આવી ગયું છે. હવે આપણે બધા વડા ફ્રાય કરી નાખીએ, ધીમે ધીમે નાખીશું.
થોડા થોડા ટ્રાય કરશું. જો વડા સરસ મજાના બ્રાઉન કલરના ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરશું ગરમ ગરમ. તો તૈયાર છે મસ્ત મજાના ફરાળી પેટીસ અને ગ્રીન ચટણી ફરાળી.